નમસ્કાર દોસ્તો, જો તમે ખાવા પીવાના શોખીન છો તો આ વિડીયોમાં હું તમને લઈ જઈશ અમદાવાદની એક એવી જગ્યાએ જ્યાં મળે છે અમદાવાદનું બેસ્ટ સ્ટ્રીટ ફૂડ. તો આ વિડીયોને પૂરો જુઓ. સાબરમતીના કિનારે વસેલા અમદાવાદમાં દરેક પ્રકારનું ફૂડ મળે છે, પરંતુ સારી જગ્યા કઈ છે તે જાણવું ખૂબ જ મુશ્કેલ છે, એટલા માટે જ મેં આ વિડીયો બનાવ્યો છે. આજે આપણે આવી ગયા છીએ રાશિ નાસ્તા હાઉસમાં, જે આવેલું છે ઇસ્કોન મંદિરની એક્ઝેટ સામે ફૂટપાથ પર. તો હવે જોઈશું અહીંયા શું મળે છે અને કયા ભાવે મળે છે. અહીંયા મળે છે છોલે કચોરી, છોલે પેટીસ, છોલે સમોસા અને અન્ય ફાસ્ટ ફૂડની આઇટમો. વાસ્તવમાં આ કોઈ દુકાન કે શોપ નથી, પરંતુ એક રિક્ષાને મોડિફાઈ કરીને બનાવેલી ફૂડ ટ્રક છે. આ ફૂડ ટ્રકનું મેનુ પણ જોઈ લઈએ તો છોલે કચોરી, છોલે પેટીસ, વેજ બિરયાની, સ્વીટ લસ્સી, સાદી લસ્સી, ગુલાબજાંબુ, છોલે રાઈસ, તમામ વસ્તુઓ મળે છે અને 50 રૂપિયાની નીચેના ભાવે મળે છે. મેં અહીંયા મગાવ્યા હતા છોલે સમોસા. તમે નહીં માનો, પરંતુ આનો સ્વાદ એકદમ જોરદાર અને યુનિક હતો અને કિંમત હતી માત્ર 30 રૂપિયા. આ તે વ્યક્તિ છે જેઓ આ ફૂડ ટ્રક ચલાવે છે. સવારે અંદાજે 10 થી 11 વાગે તેઓ અહીંયા આવી જાય છે અને રાત્રે 11 વાગ્યા સુધી તેઓ અહીંયા જ હોય છે. હવે જરા દૂરથી જોઈ લઈએ કે આ ફૂડ રિક્ષા કેવી લાગે છે. તમે જો એક સામાન્ય રિક્ષા છે જેને મોડિફાઈ કરી છે અને તેમાં આ ખાવા પીવાની વસ્તુઓ વેચવામાં આવે છે. આ જગ્યા પર તમે જ્યારે પણ જશો ત્યારે ભીડ ત્યાં ચોક્કસ જોવા મળશે, કારણ કે અહીંયા વસ્તુઓ ખૂબ સારી મળે છે, કિંમત ખૂબ જ વાજબી છે અને ક્વોલિટી તો જોરદાર છે. તો દોસ્તો, તમે પણ અહીંયા જરૂર જજો અને સ્વાદ માણજો. મોટા ભાગની ખાવા પીવાની વસ્તુ આ લોકો ઘરેથી બનાવીને લાવે છે અને અહીંયા ગરમ કર્યા બાદ ગ્રાહકોને આપે છે. માત્ર સામાન્ય લોકો જ નહીં, પરંતુ મોટી મોટી કાર લઈને પણ લોકો અહીંયા નાસ્તો કરવા માટે આવે છે. મને આ જગ્યાની સૌથી સારી વાત લાગી સ્વચ્છતા. દરેક વસ્તુ ઢાંકીને રાખવામાં આવે છે જેથી કચરો કે ગંદકી ન થાય. અમદાવાદના ઇસ્કોન મંદિરની સામે આવેલા રાશી નાસ્તા ભંડારનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. નમસ્કાર.